ફાયર બ્રિગેડ વિભાગમાં ફાયરમેન અને સબ ઓફિસરના હોદ્દા માટે પાલિકા દ્વારા આજ રોજ પ્રથમ વખત ગાંધીનગર ગૃહનો પરીક્ષા કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો। પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ફાયરમેન એટલે કે સૈનિકની 19 જગ્યા માટે અંતિમ તબક્કામાં 87 દાવેદારો આવ્યા છે, જેમાં આજે એક ઉમેદવાર ગેરહાજર રહેતા કુલ 86 ઉમેદવારોની એક કલાકની લેખિત કસોટી લેવામાં આવી હતી। તેવી જ રીતે સબ ઓફિસરની 3 પોસ્ટ માટે 21 દાવેદારોની પણ પરીક્ષા લેવામાં આવી હતી, જેના માટે પ્રથમ વખત ગાંધીનગર ગૃહને પરીક્ષા કેન્દ્ર તરીકે રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સોમવારે બપોરે 12:00 થી 1 અને 2 થી 3 વાગ્યા સુધી એમ 2 તબક્કામાં 1 કલાકની લેખિત કસોટી લેવાઈ હતી। આ પરીક્ષા માટેનું પેપર પણ સોમવારે સવારે જ કાઢવામાં આવ્યું હતું અને તેમાં 4 અધિકારીઓની સાથે ફાયર બ્રિગેડના એક્સપર્ટ પણ હાજર રહ્યા હતા। આ પ્રક્રિયા ટાણે તમામના મોબાઈલ બહાર મૂકી દેવાયા હતા અને ગાંધીનગર ગૃહ ખાતે સેનિટાઇઝેશનની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી। અત્યારે આપણે ફાયર ડિપાર્ટમેન્ટમાં સબ ઓફિસર અને ફાયરમેન એની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે આપણે થોડા દિવસો પહેલાં ફિઝિકલ ટેસ્ટ લીધી હતી અને એના જ સેકન્ડ સ્ટેજમાં આજે લેખિત પરીક્ષાનું આયોજન છે। એમાં સૌથી પહેલાં 12:00 થી 1 વાગ્યા દરમિયાનમાં જે ફાયરમેન એટલે કે સૈનિક કહીએ એની ભરતીની પરીક્ષા છે। આપણે 19 ફાયરમેન લેવાના છે અને ફિઝિકલ પરીક્ષામાં કુલ 87 કેન્ડિડેટ પાસ થયા હતા। 87ને આજે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા। એક કેન્ડિડેટ ગેરહાજર છે, 86 હાજર છે અને 86ની અત્યારે પરીક્ષા ચાલી રહી છે।